પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી, જેમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું હોય તો માસ્કના દંડમાંથી રાહત આપવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓને વિનંતી કરી છે. સામાન્ય જનતા દંડથી ખૂબ જ પરેશાન છે તેવું તેમણે જણાવ્યું હતું. માજી કોર્પોરેટર રાજુ અગ્રવાલે પર્વત પાટિયા વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ નિયમોનું પાલન ન કરતા હોવાની પોસ્ટ મૂકી છે, જેમાં મોડેલ ટાઉન પોલીસ ચોકી અને ન્યૂ બોમ્બે માર્કેટ સર્કલ પોલીસ ચોકીના જવાનો માસ્ક વગર ફરજ બજાવતા જોવા મળ્યા હતા. સામાન્ય પ્રજા પાસેથી માસ્ક ન પહેરવા માટે અથવા તો ક્યારેક તો માસ્ક પહેર્યો હોય અને માત્ર નાક નીચે ઉતરી ગઈ હોય તો પણ હજાર રૂપિયાનો દંડ લેનારા પોલીસ કર્મચારીઓને સામે પણ દંડાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવા માટે સૂચિત પોસ્ટ કરી હતી. માજી કોર્પોરેટર રાજુ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હું પર્વત પાટિયા સારોલી બાજુ જોઉં છું કે પોલીસ બેફામ રીતે અનુભવી રહી છે. સામાન્ય પ્રજા માટે અત્યારે આવક નથી તેવા સમયે હજાર રૂપિયા જેવો મસમોટો દંડ માસના નામે ઉઠાવવામાં આવે છે તે ખોટું છે. હવે જ્યારે સરકાર તેમના પ્રતિનિધિઓ કહી રહ્યા છે કે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે તો દંડની રકમ લેવાનું બંધ કરવું જોઈએ અથવા તો તેને ઓછી કરી દેવી જોઈએ અંગે અમારા વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલે પણ મૌખિકમાં મેં રજૂઆત કરી હતી. નમસ્કાર મિત્રો, સુરતથી હું રાજુ અગ્રવાલ, પૂર્વ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી. મિત્રો, આજરોજ મેં પોલીસ માસ્ક વગરના જે ડ્યુટી કરે છે એમની પોસ્ટ મૂકી છે ફેસબુક પર. કારણ એક જ છે કે એ લોકો કોઈ પણ વ્યક્તિ, નાનો વિકલ હોય કે મોટો વિકલ હોય, જરાક નાક નીચે પણ જો માસ્ક ઉતરી ગયો હોય તો એના 1000 રૂપિયા પેનલ્ટી કરે છે. સરકારી નિયમ હશે પણ અત્યારે કોરોના જો ખલાસ થઈ ગયો હોય, સરકાર માનતી હોય, પબ્લિક માનતી હોય, તો હવે આપણે પેનલ્ટીમાંથી મુક્તિ આપવી જોઈએ. હું આ પેનલ્ટીનો વિરોધ કરું છું. આના માટે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉપરી નેતાઓ છે, પોલીસ કમિશનરમાં, પોલીસ કચેરીમાં જે પણ અધિકારીઓ છે, એમને હું આ પોસ્ટ દ્વારા જણાવું છું કે આ બેફામ જે ઉઘરાણી છે એ ઉઘરાણી હવે બંધ કરવામાં આવે અને લોકોને જેમનું બજેટ ખોરવાઈ જાય છે, નાના પરિવારોનું 1000 રૂપિયાની પેનલ્ટીથી જો બજેટ ખોરવાતું હોય તો એ હવે બંધ કરી દેવી જોઈએ અને હું હજી પણ આ પેનલ્ટીનો વિરોધ કરું છું. ધન્યવાદ મિત્રો. ગરીબ અને મધ્યમ વર્ગના માણસો પાસેથી 1000 રૂપિયા સુધીનો દંડ લેવામાં આવે તે ખરેખર વ્યાજબી નથી. લોકપ્રતિનિધિઓએ આ બાબતને ગંભીરતાથી લઈને પ્રજાને રાહત આપવા માટે તાત્કાલિક અસરથી નિર્ણય લેવા જોઈએ. સાથે તેણે માસ્ક વગરના પોલીસ જવાનોનો ફોટો પણ વાયરલ કર્યો છે. અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, G10 News.